नमस्कार मित्रों, श्री पुरुषार्थ शैक्षणिक संकुल भाणवड़ द्वारा चलती पुरुषार्थ एजुकेशन चैनल में हूँ अश्वर तेजल आपनो हार्दिक स्वागत करूँ छू। तो मित्रों, धोरण आठ में आज आप नवमो पाठ भणीशू जेनो शीर्षक छे दीकरानो मारनार अने साहित्य प्रकार छे लोककथा। लेखक छे झवेरचंद मेघाणी। लोक साहित्यकार झवेरचंद मेघाणी, जन्म 28/8/1896 अने मृत्यु 9/3/1947। तेमनुं पूरुं नाम छे झवेरचंद काळीदास मेघाणी। जन्म सुरेन्द्रनगर जिल्लाना चोटीला गामे थयो हतो। तेवो लोक साहित्यना संशोधक अने संपादनना क्षेत्रमां खूब जाणीता छे। एमणे कविता, वार्ता, नवलकथा, नाटक, विवेचन, चरित्र आदि अनेक साहित्य स्वरूपोमां यादगार प्रदान कर्युं छे। तेवो सफळ पत्रकार पण हता। गांधीजीए एमने राष्ट्रीय शायरनो बिरुद आप्युं छे। झवेरचंद मेघाणीने राष्ट्रीय शायरनो बिरुद कोणे आप्युं छे? गांधीजीए। અહીં એક લોકકથા આપેલી છે જેમાં મંદોદર ખાન છે એ ગામના મુખી છે। મંદોદર ખાન દરબારને ત્યાં હોળી ટાણે એક ચારણ આવે છે, પણ ઘેરૈયાઓની ધાંધલ ધમાલથી ઘેરાયેલા ચારણથી અજાણતા જ યજમાન મંદોદર ખાનના પુત્રના ગળા પર કાપો થઈ જાય છે, તેથી તે મૃત્યુ પામે છે। આથી ગામ લોકો ક્રોધે ભરાય છે, ચારણો ભાગે છે। મંદોદર ખાનને આ વાતની ખબર પડે છે ત્યારે પેલા ચારણની પાછળ ખૂબ જ દોડતી ઘોડીએ જાય છે અને એ અતિથિ એ પરુણા ચારણને પોતાની ઘોડી સોંપી ઝડપથી ભાગી જવા સૂચવે છે। યજમાનના આતિથ્ય ધર્મની અને મનુષ્યના દિલાવર દિલની આ સચોટ લોકવાર્તા છે જે વર્ષો પહેલા હકીકત બની ગયેલી હતી। દેવળિયા ગામના જાપામાં ફાગણ વદ એકમને પ્રભાતે સવારે ધૂળેટી રમાઈ રહી હતી। ધૂળેટીનો તહેવાર રમાઈ રહ્યો છે। વચ્ચે મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો અને કોરે મોરે ચારે બાજુ ગામ આખાના હેડી હેડીના સરખે સરખી ઉંમરના યુવાનો છે। આગલે દિવસે હુતાશ્રણી એટલે કે હોળીનું પરબ હતું, એટલે લીલા પીળા અને કેસરિયા રંગમાં સહુ ગરકાવ હતા એટલે કે તલ્લીન હતા। તમામને અંગે પચરંગી છાંટણા દીપતા હતા, પણ આજ તો પડવો એટલે કે હોળી પછી એકમ એટલે ઘેરૈયા માંજા છાંડી ગયા છે। ઘેરૈયાઓ એટલે કે હોળી ખેલનાર લોકો માંજા છાંડવી એટલે મર્યાદા મૂકીને રમી રહ્યા છે। ગાંડા તોર બની ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુએ એકબીજાને રોડવામાં ગુલતાન છે, એકબીજાને રંગથી રંગવામાં તલ્લીન છે। ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું અને એમાંય ગામડાની ધૂળેટી એટલે અતિશય જુલમ। એલા ભાઈઓ, કોક ઉજડે લુગડે મહેમાન વયો આવે, એક ઘેરૈયાએ પાદરમાં નજર નાખી અને ચસ્કો કર્યો, ત્યાં તો ઘેરૈયાની મીઠ મહેમાન પર મંડાઈ। એલા ભાઈઓ, કોક ઉજડે લુગડે, સારા કપડામાં મહેમાન વયો આવે છે, ચાલ્યો આવે છે। એક ઘેરૈયાએ હોળી ખેલનાર યુવાને પાદરમાં નજર નાખી અને ચસ્કો કર્યો, મોટેથી બૂમ પાડી, ત્યાં તો બધા જ રંગ રમનારની મીઠ મહેમાન પર મંડાઈ। બધાની નજર મહેમાન પર અંકિત થઈ। એલા મહેમાનને કોઈ છાટસોમાં બીજાએ મનમાં કહ્યું, એક અન્ય યુવાન કહે છે, એલા મહેમાનને છાટસો નહીં, એને થોડા રંગાય, અરે મહેમાનને કાંઈ રોડિયા વગર રહેવાય, મહેમાન ક્યાંથી હાથ આવે? અન્ય એક યુવાન કહે છે, મહેમાનને રંગે રોડિયા વગર, રંગ ઉડાડ્યા વગર રહેવાય, મહેમાન ક્યાંથી હાથમાં આવે? સાચું, મહેમાનને રોડો ગોઠ્યમાં, સાચું છે, મહેમાનને રંગથી રંગો અને ગોઠ્ય માંગો એટલે કે ભેટ માંગો, રોડો રંગો એને, એવા રેડિયા ઉઠ્યા, એવી રાડો પડી અને ઘેરૈયાએ રંગનારાએ મુસાફર સામે દોટ મૂકી। મુસાફરના પહેરવેશનું વર્ણન આપ્યું છે, ધોળું બાસ્તા જેવું પાસાબંધી કેડિયું
ધોળું બાસતા જેવું એટલે કે સુતરાવ કાપડનું પાસા બંધી પાસા પાડેલું કેડિયું એટલે કે કેળ સુધીનું વસ્ત્ર પગને કાંઠે ત્રણ ત્રણ દોરણાવાળી પગતી ચોરણી પગના નીચેના છેડે પાનીમાં ત્રણ ત્રણ દોરણાવાળી ત્રણ ત્રણ બટનવાળી પગતી ચોરણી ઉપર બગસરાની ગરેડી કોરની પછેડીની ભેટ અને ઉપર બગસરાની એટલે કે અમરેલી જિલ્લાનું એક ગામ જ્યાંની કિનાર જ્યાંની વખણાઈ છે તેવી ગરેડી એટલે કે કાણાવાળી કોરની એટલે કે કિનારની પછેડી ઓઢવાની ચાદર જ્યાંની ડિઝાઇન વખણાય છે એવી બગસરા ગામની ગરેડી કાણાવાળી કોરની કિનારની પછેડીની ભેટ વાળેલી છે અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ મ્યાનવાળી તલવાર કેડે કોઈક કાળા તરની જૂની કટારી એવો દાઢી મૂછના ઘાટા કાતરાવાળો એટલે કે બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ મ્યાનવાળી તલવાર કેડે કોઈક કાળા તરની એટલે કે જૂના સમયની જૂના જમાનાની કટારી નાનું હથિયાર અને દાઢી મૂછના ઘાટા કાતરાવાળો ભરાવદાર થોબિયાવાળો મહેમાન ચાલ્યો આવે છે વસંત ઋતુમાં વનવગડે આંબાના મોરમાંથી વછૂટતી આંબાના મોરમાંથી છૂટતી ફોરમો લેતો લેતો કેસુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાઈએ ઓઢી દીધી હોય એવા શણગાર જોતો છતાં પોતાને તો હુતાશણીનો જરાય ઉલ્લાસ નથી પોતાને તો હોળીનો જરાય ઉલ્લાસ નથી એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાને લગોલગ આવ્યો તેવી જ ચીસ પાડી ઉઠ્યો તેવો જ બરાડી ઉઠ્યો મને રોડસોમાં ભલા થઈ મને છાટસોમાં તમારે પગે લાગું પરોણે ના પાડી તેમ તો ઘેરૈયાઓને ઉલટી વધુ ચાનક ચડી મહેમાને જેવી ના પાડી એમ તો ઘેરૈયાઓને રંગનારાઓને વધુ ચાનક ચડી વધારે મજા પડી બમણા ત્રમણા ચંડે ભરાઈ અને સૌ બોકાસા પાડવા લાગ્યા બમણા ત્રમણા ઉત્સાહમાં આવીને સૌ બોકાસા પાડવા લાગ્યા એટલે કે બૂમ બરાડા અને ચીસો પાડવા લાગ્યા હા ખબરદાર મહેમાનને ઓળખાય નહીં એવા ચિત્રી મેલો લાવો મસ ને ગારો ગામડાની ધૂળેટી એટલે ગારો કાદવ મસ વગેરે લગાવવામાં આવતું જોત જોતામાં તો ધૂળ ઉડવા માંડી ચિત્રી મેલવું એટલે રંગી નાખવું મસ અને ગારાથી એને રંગી નાખવું ઘેરૈયાએ એક સામટી ઝપટ કરી બધા ઘેરૈયાઓ એક સાથે ભેગા મળી અને રંગવા માંડ્યા તરાપ મારી મહેમાન તો જાળવી જાઓ જાળવી જાઓ ઊભા રહો ઊભા રહો ઊભા રહી જાઓની બૂમો પાડે છે અને કરતો પાછો હઠવા લાગ્યો પણ જુવાનો આંબુ આંબુ થઈ રહ્યા એટલે એ ગાંડા ટોળાને પોતાનાથી છેટું રાખવા મહેમાને પોતાની તલવાર કાંખમાં દબાવી હતી તે એમને એમ મ્યાન સુધી વીંઝવા માંડી યુવાનો રંગે છે અને મહેમાન ના પાડે છે ઊભા રહી જાઓ કરતો પાછળ હટવા લાગે છે પણ જુવાનો આંબુ આંબુ થઈ રહ્યા તેને પહોંચવા જાય છે એટલે એ ગાંડા ટોળાને પોતાનાથી છેટું રાખવા મહેમાને મ્યાન સોતી કવર સોતી તલવાર વીંઝવા માંડી હવામાં આમ તેમ ગુમાવવા માંડી ઘેરૈયા ચસ્કા કરતા રાડો પારતા ઉપર પડવા જાય પોતે બબ્બે કદમ બબ્બે ડગલા પાછો હટતો જાય અને રેવા દિયો કરતો જાય ધૂળની ડમરીઓ ઉડે છે એટલે પોતે કાંઈ જોઈ શકતો નથી એ રીડિયા રમણ રાડા રાડ અને ચસ્કા બૂમ રાડ અને ચસ્કા એ કાલાવાલા એ તલવારના જાવા એટલે તલવારથી કરાતી મથામણ અને એ ધૂળની આંધી આંધી એટલે હવામાં ઉડતા ધૂળના ગોટાઓ કાંઈ અનોખો જ મામલો જામી પડ્યો એમાં અચાનક ધબ દઈને કોઈ નીચે પડી ગયું અરે ગજબ થયો અનર્થ થઈ ગયો ભયાનક અને વિસ્મયકારક બનાવ થયો હોય અનર્થ થયો હોય તેમ કોઈએ રાડ પાડી કુંવર પડ્યા કુંવરને વાગ્યું કુંવર જોખમાણા એવી બૂમો ઉઠી કુંવર ઘાયલ થયો એવી બૂમરાડ ઉઠી
मेहमाने कुंवर ने तलवार मारी, पकड़जो, जालजो, जालजो एवी बीजे चीज उठी। खरेखर मेहमान ने खबर नहीं कि कुंवर कोण छे, कोण जोखमायु छे, कोण घायल थयु छे। मुसाफर तो चौकी गयो, आवनार यात्री तो नवाई पामी गयो, तेने तो ध्रासको पड़ी गयो अने ए भान भूली गयो। भाग्यो ऊबी वाटे, ऊभा रस्ते भाग्यो, गामना सीमाड़े हड़ी काढ़ीने दौड़ीने भागी जाए छे। शुं थयु ए जोवा के पूछवानो समय न रह्यो। पाछू वड़ीने नजर नाखवानी हाम पण नहोती, पाछू वड़ीने जोवानी हिम्मत पण नहोती। पोताना हाथमां तलवार पकड़ी छे, एनी सी दशा थई छे ते जोवानुं पण भान नथी। कोई गांडो माणस, कोई खूनी जाणे दौड़ियो जाय छे तेम रस्ते ते दौड़ियो जाय छे। आगळनी वार्ता आपणे हवे पछीना भागमां जोशुं।